અંકુશમાં લાવવા કડીરૂપ બની શકનાર સીસીટીવી કેમેરાનો અભાવ જોવા મળી રહ્યો છે અણગઢ વહીવટના કારણે આ અંગેના પ્રોજેક્ટ બે બે વખત બે પડી ચુક્યા છે ત્યારે પ્રશ્ન એ થાય છે કે ભરૂચ શહેર સીસીટીવી કેમેરાથી સજ્જ ક્યારે થશે બરુદની આસપાસ વસેલા સુરત અને વડોદરા જેવા શહેરોમાં સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે જેનાથી ગુનાખોરી અટકાવવામાં પોલીસને ખાસી સરળતા રહે છે અને સીસીટીવી ફૂટેજના માધ્યમથી પોલીસ ગુનાખોરો સુધી પહોંચી હોય એવા સેંકડો કિસ્સાઓ પણ આપણે જોયા છે પરંતુ સંવેદનશીલ ગણાતા ભરૂચ શહેરના મહત્વના વિસ્તારોમાં સીસીટીવી કેમેરાનો અભાવ જોવા મળી રહ્યો છે છેલ્લા કેટલાક સમયથી ભરૂચમાં ગુનાખોરીનું પ્રમાણ પણ વધ્યું છે આમ છતાં શહેરમાં સીસીટીવી કેમેરા લગાવવા તંત્રની આળસ જોવા મળી રહી છે ભરૂચ ભાજપના બે નેતાઓની હત્યામાં પોલીસને આરોપીઓ સુધી સીસીટીવી કેમેરા જ લઈ ગયા હતા પણ સીસીટીવી કેમેરા ખાનગી જ્વેલરી શોપના હતા જેમાં આરોપીઓ દેખાયા હતા અત્યારે સવાલ એ થાય છે કે તંત્ર દ્વારા જો મહત્વના પોઈન્ટ પર સીસીટીવી કેમેરા લગાવવામાં આવે તો મોટાભાગના ગુનાઓમાં મહત્વની કડી બની શકે તેમ છે ભરૂચના પ્રવેશ દ્વાર બીચ ગોલ્ડ સરકર સ્ટેશન રોડ પાંચ મોહમ્મદપુરા શક્તિનાથ શ્રવણ ચોકડી અને જાડેશ્વર સહિતના વિસ્તારોમાં સીસીટીવી કેમેરા હોવા જોઈએ જે નથી ભરૂચમાં સીસીટીવી કેમેરા લગાવવાનો પ્રોજેક્ટ અગાઉ બે વખત અમલમાં આવી ચૂક્યો છે પરંતુ અધિકારીઓની બેદરકારીના કારણે તેનું પાલન થઈ શક્યું નથી ભરૂચમાં એસપી રાઘવેન્દ્ર વત્સ અને ગૌતમ પરમારના સમયમાં આ માટેની પ્રક્રિયા હાથ ધરાઈ હતી પરંતુ ખાનગી કંપની દ્વારા વ્યવસ્થિત કામગીરી ન કરાતા પ્રોજેક્ટ ખોરંભે પડ્યો હતો અને લાખો રૂપિયા પાણીમાં ગયા હતા આબાદ રાજ્યના ગ્રહ વિભાગ દ્વારા દરેક મહત્વના શહેરોમાં સીસીટીવી કેમેરા લગાવાનો પરિપત્ર જારી કરાયો છે જેમાં મળતી માહિતી પ્રમાણે આ માટે 3200 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ ગોદરેજ કંપનીને આપવામાં આવ્યો છે જે આવનારા દિવસોમાં ભરૂચમાં પણ સીસીટીવી કેમેરા લગાવશે પરંતુ ક્યારે એનો જવાબ કોઈ અધિકારી પાસે નથી ત્યાં સુધી જો ભરૂચમાં ન બનવાનું બને અને તેમાં માસી સીસીટીવી કેમેરા ઉપયોગી હોય તો આની પાછળ જવાબદાર કોણ એ પ્રશ્ન ઉઠી રહ્યો છે